विभवन। ओके, डाई इलेक्ट्रिक पदार्थ एटले के अवाहक पदार्थों। खास याद रखवानुं छे कि डाई इलेक्ट्रिक पदार्थ के जेने गुजराती में कहेवामां आवे अवाहक पदार्थों। अवाहक पदार्थ कोने कहेवाय के आपणे आगळ वात करेली के जे पदार्थमांथी विद्युतनुं वहन थई शके नहीं तेवा पदार्थने अवाहक पदार्थ कहेवाय। ख्यालो तो अवाहक पदार्थमां विद्युत भारोनुं वहन शक्य नथी एटले आपणे लखी शकाय के अवाहक पदार्थ विद्युत भारनुं वहन करावतो नथी। अवाहक जे पदार्थ छे ए विद्युत भारनुं वहन करावतो नथी। परंतु आ मुद्दों खास याद राखवानो के परंतु विद्युत भारोने एक बीजा ऊपर कुलंबीय बल के जेने आपणे विद्युतीय बल कीधेलू ए कुलंबीय बल अथवा विद्युतीय बल लगाड़ीवा दे छे अथवा एवं कही सकाय के कुलंबीय बल लगाड़े छे। आनो मतलब एवो थाय के अवाहक पदार्थनी अंदर जे रहेला विद्युत भारो छे ए कुलंबीय बल लगावता हशे। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों? ओके, तो डाई इलेक्ट्रिक पदार्थ एटले शुं जेना विषयनी आपणे आजे अत्यारे वात करवानी छे तो ए उपरथी आपणे अवाहक पदार्थ के डाई इलेक्ट्रिक पदार्थ के जे आपणे सुवाहकमां जे रीते भण्या के सुवाहकने विद्युत क्षेत्रमां राखवाथी केवा प्रकारनी असर थाय तेवी ज रीते आपणे डाई इलेक्ट्रिक एटले अवाहक पदार्थने विद्युत क्षेत्रमां राखशुं तो केवा प्रकारनी असर थशे तेना विशे आपणे भणवानुं छे। ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रो? ओके, तो अवाहक पदार्थ एटले शुं તો આપણને માહિતી મળી ગઈ, પરંતુ અવાહક એટલે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થના ખરેખર બે પ્રકાર છે એટલે આપણે આવું કહી શકાય ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે। ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે, એક તો કે ધ્રુવીય અણુઓ અને એક અધ્રુવીય અણુઓ। અધ્રુવીય અણુઓ અને બીજા ધ્રુવીય અણુઓ। અધ્રુવીય અણુઓ અને ધ્રુવીય અણુઓ જે છે એ ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ છે। તો ખાસ યાદ રાખજો કે અધ્રુવીય અણુઓ અને ધ્રુવીય અણુઓ જે છે એ જ ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ છે। માટે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર પાડવામાં આવે છે, એક તો ધ્રુવીય અને એક અધ્રુવીય અણુઓ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એમાંથી આપણે ધ્રુવીય અણુ કોને કહેશું અને અધ્રુવીય અણુઓ કોને કહેશું એના વિશે આપણે વાત કરીએ તો પહેલું આપણે અધ્રુવીય અણુઓની વાત કરીએ। અધ્રુવીય અણુઓ તો જે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ હોય, ધારો કે હું તમને ઉદાહરણ આપી દઉં કે ડાઈ ઇલેક્ટ્રિક એટલે અધ્રુવીય અણુઓ, ધારો કે હું કહી દઉં કાર્બન ડાયોક્સાઈડ। આ કાર્બન ડાયોક્સાઈડ અણુ જે છે એ કાર્બન ડાયોક્સાઈડ અણુનું બંધારણ તમારે આ રીતે આવતું હશે કેમેસ્ટ્રીમાં સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ પણ સી ડબલ બોન્ડ ઓ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવે, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન। માટે એવું કહી શકાય કે ઓક્સિજનનો અણુ ઓ ટુ અથવા ઓ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે। ખ્યાલ આવ્યો? ઓક્સિજનનો એક પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ઓક્સિજન ઉપર ઋણ વિદ્યુત ભાર આવે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અને 4 ઇલેક્ટ્રોન ઘટતા હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, અથવા 4 ઇલેક્ટ્રોન વધે છે એવું પણ કહી શકાય। ખ્યાલ આવ્યો? અહીંયા આગળ ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે ઓક્સિજન ઉપર ઋણ વિદ્યુતભાર આવશે। ખ્યાલ આવ્યો? એટલે ઓક્સિજન અને આ ઓક્સિજન એટલે આ ઓક્સિજનના પરમાણુ પાસે 2 ઋણ વિદ્યુતભાર, આના ઉપર પણ 2 જેટલો ઋણ વીજભાર હશે, પરંતુ આના ઉપર કાર્બન ઉપર ધન વીજભાર હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણે એવું કહી શકાય, બરાબર જોજો, કાર્બન ઉપર ધન વીજભાર અને ઓક્સિજન ઉપર -2 જેટલો વીજભાર અને આ ઓક્સિજન ઉપર પણ -2 જેટલો વીજભાર એટલે આ બંને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર પણ ક્યાં આવશે? સેન્ટરમાં, કારણ કે અહીંયા -2 જેટલો વિદ્યુતભાર, અહીંયા -2 જેટલો વિદ્યુતભાર, બંનેના -2 જેટલા વિદ્યુતભારનું કેન્દ્ર ક્યાં આવશે? અહીંયા આગળ આવશે। ખ્યાલ આવ્યો? એટલે
કાર્બનનું કેન્દ્ર એટલે કાર્બનના ઉપર ધન જે વિદ્યુતભાર હતો એ ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઓક્સિજનના બે અણુ એટલે ઓક્સિજનના બે પરમાણુ જે છે એ બંને પરમાણુનું કેન્દ્ર એ બંને ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર કોઈ એક જ બિંદુએ સંપાત થાય છે. જુઓ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ઓકે, માટે આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા એવી બનશે કે જે ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થતા હોય, ધન વીજભાર અને ઋણ વીજભારના કોઈ એક બિંદુ એટલે એવું કહી શકાય ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થાય તેને અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ અધ્રુવીય અણુ છે, કારણ કે બંને ઓક્સિજન અને કાર્બનના ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થાય છે, માટે આને કહેવામાં આવે અધ્રુવીય અણુઓ. અને બીજું આપણે CO2 અથવા બીજું ઉદાહરણ પણ લઈ શકાય H2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ બંને ઉદાહરણ જે આપણે લીધા CO2 અને H2, તો આ બંને ઉદાહરણમાં ધન વીજભારના કેન્દ્ર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક જ બિંદુએ સાથે જ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? માટે આને અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. છે ડાયઇલેક્ટ્રિક પદાર્થ, પરંતુ એમાં પણ પ્રકાર કેવા અણુઓ છે? અધ્રુવીય અણુઓ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે આની જેમ જ ધ્રુવીય અણુઓ વિશે વાત કરીએ તો ડાયઇલેક્ટ્રિક પદાર્થનો બીજો પ્રકાર કે જેને ધ્રુવીય અણુઓ કહેવામાં આવે, તો ધ્રુવીય અણુઓ તો ધ્રુવીય અણુઓ એટલે શું? તો કે આપણે અધ્રુવીય અણુઓ એટલે શું કીધેલું? કે જે ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થાય તો એને અધ્રુવીય અણુઓ કીધેલા. અને આપણે ધ્રુવીય અણુઓ એટલે કોઈ એક બિંદુએ કેન્દ્ર એટલે ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભાર એટલે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થવા જોઈએ નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એને કહેવામાં આવે ધ્રુવીય અણુઓ. ઉદાહરણ તરીકે હું તમને એચ H2O આપી દો, પાણીનો અણુ. પાણીનો જે અણુ છે એ અધ્રુવીય અણુ કહેવાય કે ધ્રુવીય અણુ કહેવાય એ આપણે મેળવીએ. ચલો, પાણીના અણુનું બંધારણ તમારે આ રીતે આવતું હશે. ઓક્સિજન અહીંયા, H અને H. ખ્યાલ આવ્યો? એટલે આ H એટલે હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એટલે આ બંને ધન વિદ્યુત ભાર છે. એટલે આ બંને ધન વિદ્યુત ભારનું કેન્દ્ર ક્યાં આવશે? તો આ બંનેને જોડતી રેખા પર અહીંયા. તો એવું કહી શકાય કે આનું ધન વિદ્યુત ધન વીજભાર પ્લસ વન, આનો પણ પ્લસ વન, એટલે આનું કેન્દ્ર અહીંયા આગળ હશે પ્લસ ટુ જેટલું. ખ્યાલ આવ્યો? અને ઓક્સિજન અહીંયા છે જેનો ઋણ વિદ્યુતભાર છે માઇનસ બે, એટલે એવું કહી શકાય ઓક્સિજનનો ઋણ વિદ્યુતભાર અહીંયા છે એટલે ઋણ વીજભારનું કેન્દ્ર અહીંયા છે. આ બંને અણુઓ એટલે આ બંને પરમાણુ ભેગા થઈને અણુ બને એ અણુનું કેન્દ્ર અહીંયા છે એટલે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા છે, ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા છે. એ બંને કોઈ એક બિંદુએ સંપાત થતા નથી, એટલે કે કોઈ એક બિંદુએ ભેગા થતા નથી, માટે આને કહેવામાં આવે ધ્રુવીય અણુઓ. કેવા અણુઓ? ધ્રુવીય અણુઓ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એવું કહી શકાય કે ધ્રુવીય અણુ એટલે શું? તો કે જે અણુમાં એટલે જે ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થતા ન હોય, સેમાના જેવું કે ધન વિદ્યુતભાર અથવા ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર કોઈ એક બિંદુએ સંપાત થતા ન હોય.
લાવો એટલે બંનેના ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેના કેન્દ્ર અલગ અલગ હોય એટલે ધન વીજભારનું કેન્દ્ર અહીંયા હતું ઋણ વીજભારનું કેન્દ્ર અહીંયા હતું બંને અલગ અલગ હોય તો એનો મતલબ એવો કે કેન્દ્ર સંપાત થતા નથી તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ધ્રુવીય અણુઓનું ઉદાહરણ H2O એટલે પાણી પણ કહી શકાય ખ્યાલ આવ્યો આ વસ્તુ એટલે પાણીનો જે અણુ છે એ અણુ અધ્રુવીય અણુ છે કે ધ્રુવીય અણુ તો હવે આપણને ખબર પડી ગઈ કેવા અણુઓ છે તો કે ધ્રુવીય અણુઓ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર એકબીજાથી અલગ અલગ છે ધ્યાન આપજો બરાબર આના ઉપર -2 જેટલો વીજભાર એટલે આનું આપણે બંધારણ એવું કહી શકાય અહીંયા આગળ -2 જેટલો વીજભાર છે અને આનો ધન વીજભાર બંનેનો ધન વીજભાર અહીંયા છે એટલે આનો એક એટલે +2 અહીંયા છે એટલે -2 જેટલો વીજભાર અહીંયા છે +2 જેટલો વીજભાર અહીંયા છે એટલે આ બંનેના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતા નથી અમુક અંતરે છે ધ્યાન આપજો બરાબર અને સમાન વીજભાર છે સમાન બે વીજભાર એટલે આપણે વાત કરેલી કે સમાન બે વિદ્યુતભારને અમુક અંતરે રાખવામાં આવે તો ડાયપોલ બનાવે તો આ ડાયપોલ જ બની ગઈ ખ્યાલ આવ્યો આ બંને વચ્ચેનું અંતર કંઈક હશે ખ્યાલ આવ્યો જેટલું હોય તેટલું અંતર અને બે વિદ્યુતભારમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય આ બંનેનો ગુણાકાર કરાવીએ તો ડાયપોલ મોમેન્ટ મળે ખ્યાલ આવ્યો એટલે ધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ હશે એટલે કહી શકાય કે ધ્રુવીય અણુને કાયમ ડાયપોલ મોમેન્ટ હોય છે એટલે એવું કહી શકાય કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે ધ્રુવીય અણુઓને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે કારણ કે અહીંયા આગળ જો બે વીજભાર છે સમાન મૂલ્યના છે તો કે હા અને બંને વચ્ચે કંઈક અંતર છે એટલે આની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોતી નથી એટલે આને આવું લખી શકાય પી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે આને કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોતી નથી કંઈક હોય છે એટલે ડાયપોલ મોમેન્ટ હોય છે ખ્યાલ આવ્યો આપણે અધ્રુવીય અણુમાં વાત કરીએ અધ્રુવીય અણુઓમાં જો કાર્બન ઉપર કેટલા પ્લસ તો કે 4+ અને આના ઉપર -2 આના ઉપર -2 એટલે -2 -4 +4 અને -4 બંને એક જ બિંદુએ સંપાત થાય છે એટલે કે ડાયપોલ મોમેન્ટમાં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે 0 એટલે P બરાબર કેટલા આવશે 0 એટલે આની ડાયપોલ મોમેન્ટ કાયમી રીતે કેવી હોય 0 એટલે આની P ઇઝ ઇક્વલ ટુ 0 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો ધ્રુવીય અણુઓને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે આનો મતલબ એવો કે આની કાયમી ડાયપોલ મોમેન્ટ કેટલી હોય 0 આની કાયમી ડાયપોલ મોમેન્ટ 0 હોતી નથી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલે પી ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને આને કહેવાય પી ઇઝ ઇક્વલ ટુ 0 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આનો મતલબ એવો કે અધ્રુવીય અણુ અને અણુઓની કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય ખ્યાલ આવ્યો એટલે હોતી નથી આની હોય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આ એક અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુઓ કે જે ડાયઇલેક્ટ્રિક પદાર્થના જ બે પ્રકાર છે એની આપણે વાત કરેલી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આપણો પહેલો ટોપિક ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ અને એ અવાહક પદાર્થને હવે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું કેવા પ્રકારની અસર થાય તેનો અભ્યાસ આપણે હવે કરીશું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો ખાસ યાદ રાખજો કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ વિશે માહિતી આપો તો તમારે આટલો સવાલ લખવાનો છે ડાયઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ ડાયઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે એક તો ધ્રુવીય અણુ અને એક તો અધ્રુવીય અણુઓ ધ્રુવીય અણુઓને કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોતી નથી મતલબમાં કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે કારણ કે એના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતા નથી અને આમાં સંપાત થાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કઈ રીતે સંપાત થાય છે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો આ હતું અધ્રુવીય અણુઓ અને આ હતું ધ્રુવીય અણુઓ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે આગળ જોઈએ ધ્રુવી ભવન કોને કહીએ ઓકે મિત્રો તો હવે આપણે ધ્રુવી ભવન વિશે વાત કરીએ ધ્રુવી ભવન એટલે પોલરાઇઝેશન
એટલે આવો આ વસ્તુમાં ધ્રુવીભવન એટલે ધ્રુવોનું છૂટું પડવું, પોલરાઇઝેશન એટલે પોલ છૂટા પડવા, પોલ એટલે ગુજરાતીમાં એને ધ્રુવો કહેવાય, ખ્યાલ આવ્યો? એટલે ધ્રુવોનું છૂટું પડવાની ઘટનાને ધ્રુવીભવન કહેવામાં આવે છે, ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થને, બરાબર વાક્ય સાંભળજો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર જે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ જે હતા એ અણુઓનું ધ્રુવીભવન કઈ રીતે થાય એ આપણે ભણવાનું છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે શરૂઆત કરીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં પણ એના બે પ્રકાર હતા, ધ્રુવીય અને અધ્રુવીય. એમાં આપણે અધ્રુવીય અણુઓ વાત કરીએ તો આપણો ટોપિક થશે અધ્રુવીય અણુને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા થતી અસરો. એટલે આવો અધ્રુવીય અણુ અને એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો છે અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એમાં કેવા પ્રકારનું ધ્રુવીભવન થાય અને કઈ રીતે ધ્રુવીભવન થાય એ આપણે જોઈએ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે અધ્રુવીય અણુ લેવાનો. અધ્રુવીય અણુઓ માની લો કે આ રીતે છે. આ એક અધ્રુવીય અણુ છે અને અધ્રુવીય અણુ એટલે આપણે વાત કરેલી કે જેનું ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર બંને કોઈ એક જ બિંદુએ કેન્દ્રિત થતા હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આની આ એક પદાર્થ છે અને એ અધ્રુવીય અણુઓનો બનેલો છે. તો આની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંનેના કેન્દ્ર કોઈ એક જ બિંદુએ સંપાત થતા હોય એ રીતે છે. જો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એક જ બિંદુએ સંપાત થાય છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ જે અધ્રુવીય અણુ જે છે એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હજુ મૂકેલો નથી એટલે આપણે આવું કહી શકાય કે શરૂઆતમાં આના ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નથી. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે આનું ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને એક જ બિંદુએ કેન્દ્રિત થયેલા છે. એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું? શૂન્ય. એટલે આપણી પાસે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હતું, પી બરાબર 2aq માં બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો અહીંયા શૂન્ય છે એટલે અહીંયા આગળ આવશે શૂન્ય. એટલે આની કાયમી ડાયપોલ મોમેન્ટ શરૂઆતમાં કેટલી હોય? શૂન્ય હોય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ક્યારે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી ત્યારે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આને સમાન વિદ્યુત ક્ષેત્ર કે જે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે મૂકીએ અને જેવી રીતે એટલે જે આપણે મૂકીએ તરત જ એનું શું થશે? ધ્રુવીભવન થશે. કઈ રીતે થશે? બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો તમારી પાસે અહીંયા આગળ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, ધન એક્સ અક્ષની દિશામાં એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ દિશામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે તમારે સમજવાનું કે આ બાજુ ધન વિદ્યુત ભાર હશે ને આ બાજુ ઋણ વિદ્યુત ભાર હશે, કારણ કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર ઉત્પન્ન થાય ને ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર દાખલ થાય, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે તમારે એવું માનવાનું કે આ સાઈડ બધો ધન વિદ્યુત ભાર છે અને આ સાઈડ બધો ઋણ વિદ્યુત ભાર છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ક્ષેત્ર આપણે આમ લીધેલું છે. ઓકે, હવે જ્યારે તમે આ અધ્રુવીય અણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે શું થાય? તો બરાબર ધ્યાન આપજો કે આ અધ્રુવીય અણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ડાયઇલેક્ટ્રિક પદાર્થ જ છે અને એ ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં પહેલો પ્રકાર અધ્રુવીય અણુ. આ અધ્રુવીય અણુઓને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે શું થાય? તો આ જે અધ્રુવીય અણુમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એક જ બિંદુએ હતા એમાંથી
धन विद्युत भार से ये विद्युत क्षेत्र की दिशा में गति करते और ऋण विद्युत भार से ये विद्युत क्षेत्र की विरुद्ध दिशा में गति करते। ख्याल आव्यो आ वस्तु में विद्यार्थी मित्रों? ओके, एटले कंईक आवुं थशे। आमांथी आपणे एक वात करिए तो आ एक धन और ऋण विद्युत भारनो केन्द्र एक ज बिंदुए संपात हशे अने एने जो आपणे बाह्य विद्युत क्षेत्र में मूकीए એટલે આવી રીતે શરૂઆતમાં આમ હતું, ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર કોઈ એક જ બિંદુએ સંપાત થતા હતા। ખ્યાલ આવ્યો? હવે જેવો તમે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે શું થયું? તો ધન વિદ્યુત ભાર પર બળ ક્ષેત્રની દિશામાં લાગે અને ઋણ વિદ્યુત ભાર પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ જે બંને ધ્રુવો હતા એ બંને ધ્રુવો શું થશે? છૂટા પડશે, અને છૂટા પડશે એટલે આવું થશે, ધન વિદ્યુત ભાર અહીંયા આવશે અને ઋણ વિદ્યુત ભાર અહીંયા આવશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કારણ કે આપણે વાત કરેલી કે માની લો કે અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે અને અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર છે, એટલે ક્ષેત્ર આમ જ જવાનું ને। ઓકે, તો ઋણ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર પર આકર્ષણ થશે અને ધન વિદ્યુત ભાર છે તે ઋણ વિદ્યુત ભાર પર આકર્ષિત થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ જે પેલા ગોળ અણુ હતો, ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એક જ બિંદુએ સંપાત થતા હતા, જેવો એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો એટલે એ બંને ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી છૂટા પડ્યા, એટલે એ બંનેનું ધ્રુવીભવન થયું એવું કહી શકાય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો બંનેના કેન્દ્ર એક જ બિંદુએ હતા, હવે જેને એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો એટલે એક જ બિંદુએ રહેતા નથી, બંનેના કેન્દ્ર જો છૂટા થઈ ગયા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આનું કહેવામાં આવે અધ્રુવીય અણુઓનું શું થઈ ગયું? ધ્રુવીભવન થઈ ગયું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સેમ આવી રીતે આવું ઘણા બધા છે ને આ અધ્રુવીય અણુઓની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર, તો બધાનું જ આવું ધ્રુવીભવન થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ બધા જ અણુઓનું ધ્રુવીભવન આ રીતે થશે, અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર, અહીંયા ધન વિદ્યુત ભાર, કારણ કે ધન વિદ્યુત ભાર પર બળ ક્ષેત્રની દિશામાં લાગશે। ખ્યાલ આવ્યો? એવી જ રીતે આ પણ અધ્રુવીય અણુઓમાં પણ આ રીતે થશે, ઋણ વિદ્યુત ભાર અહીંયા, ધન વિદ્યુત ભાર અહીંયા, એવી રીતે નીચે પણ આ જ થશે, ઋણ અને ધન અહીંયા પણ એ જ રીતે, ઋણ અને ધન અહીંયા પણ એ જ રીતે, ઋણ અને ધન અહીંયા પણ એ જ રીતે, ઋણ અને ધન। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે અધ્રુવીય અણુઓના બંને ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એક જ બિંદુએ હતા, અહીંયા એક જ બિંદુએ રહેતા નથી, એટલે એવું કહી શકાય કે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થયું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધ્યાનથી તમે જોજો કે જ્યારે બાહ્ય ક્ષેત્ર હતું, એટલે સોરી બાહ્ય ક્ષેત્ર ન હતું ત્યારે ડાયપોલ મોમેન્ટ કેટલી? શૂન્ય। તો અહીંયા આગળ બાહ્ય ક્ષેત્ર શૂન્ય નથી એટલે ઈ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય, તો અહીંયા આગળ પણ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હશે નહીં, ડાયપોલ મોમેન્ટ કંઈક હશે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય, તો ડાયપોલ મોમેન્ટ પણ ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલાં ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, જ્યારે તેને એટલે અધ્રુવીય અણુઓને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયપોલ મોમેન્ટ શૂન્ય રહેતી નથી। ખ્યાલ આવ્યો? એટલે એવું કહી શકાય કે અધ્રુવીય અણુને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે। તો અહીંયા આગળ એવું લખી શકાય, જ્યારે અધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ એટલે મૂકતા તેમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે। ખ્યાલ આવ્યો? એક અણુને ડાયપોલ મોમેન્ટ, બીજા ત્રીજા આવા ઘણા બધા છે, એટલે આપણે બધા જ અણુઓને ડાયપોલ મોમેન્ટનો શું કરી દેવાનો? સરવાળો, એટલે આપણને કહી શકાય કે નેટ ડાયપોલ મોમેન્ટ મળે, એટલે પી નેટ, એટલે પી નેટ એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ હશે એટલે શૂન્ય હશે નહીં। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણો આ પહેલો ટોપિક કે અધ્રુવીય અણુઓને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો ત્યારે એનામાં ધ્રુવીભવન કઈ રીતે થાય એની વાત કરેલી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ડાયઇલેક્ટ્રિક પદાર્થને જ આપણે
विद्युत क्षेत्र में मुकेलो पर डाइलेक्ट्रिक पदार्थ नो पहलो प्रकार के अध्रुवीय अणु ने अपने बाह्य विद्युत क्षेत्र में मुकेलो हवे अपने ध्रुवीय अणुओनी ओके तो हवे अपने ध्रुवीय अणुओं ने समान विद्युत क्षेत्र में मुकता केवी असर थाय तेना माटेनी वात करवी होय तो ध्रुवीय अणु ने विद्युत क्षेत्र में मुकता ध्रुवीय अणु ने समान विद्युत क्षेत्र में मुकता तेमा थतो ध्रुवी भवन ख्याल आव आ वस्तु में विद्यार्थी मित्रों ध्रुवीय अणु एटले शू तो के धन विद्युत भार और ऋण विद्युत भार केन्द्र एक ज बिंदुए संपात थता नहीं ख्याल आव आ वस्तु में एटले कायमी डायपोल मोमेंट शून्य होती नहीं ख्याल आव आ वस्तु में परंतु आप आग ध्यान आपजो कंक एवं ध्रुवीय अणु लेवा कि आ ध्रुवीय अणु से અને એ ધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ ખ્યાલ આપજો બરાબર આ ધન અને ઋણ વીજભાર એક જ બિંદુએ કેન્દ્રિત થતા નથી ખ્યાલ એવા વસ્તુમાં ઓકે તો આ એક ધ્રુવીય અણુની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે તો આપણે જોઈને ખબર પડે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં એટલે આ ધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે ઓકે ચાલો બીજો ધ્રુવીય અણુ લઈ લઈએ માઇનસ અને પ્લસ આ ધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ જોઈને ખબર પડે આ દિશામાં છે કે ચાલો ત્રીજું આપણે અણુ લઈ લઈએ ધ્રુવીય અણુ માઇનસ અને પ્લસ એની ડાયપોલ મોમેન્ટ આપણને જોઈને ખબર પડશે આ દિશામાં છે ઓકે આગળ અણુ લઈ લઈએ ધ્રુવીય અણુ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ એની ડાયપોલ મોમેન્ટ તમને જોઈને ખબર પડશે અહીંયા આગળ છે ઓકે હજુ એક ધ્રુવીય અણુ લઈ લઈએ માઇનસ અને પ્લસ એની ડાયપોલ મોમેન્ટ તમને અહીંયા આગળથી જોઈને ખબર પડશે આ દિશામાં છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે છે ધ્રુવીય અણુઓ પરંતુ બધી જ એટલે બધા જ ધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં છે છે ખરી પણ બધાની કેવી દિશામાં છે અસ્તવ્યસ્ત દિશામાં છે એટલે એવું કહી શકાય કે આની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી છે શૂન્ય એટલે આની પી નેટ એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ આની કેટલી છે શૂન્ય છે એટલે પી નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે શૂન્ય થશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો બરાબર ધ્યાન આપજો અહીંયા આગળ કે અધ્રુવીય અણુ કે ધ્રુવીય અણુઓ તો કે ધ્રુવીય અણુઓ પાસે ડાયપોલ મોમેન્ટ તો છે જ પરંતુ બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હોવાથી શરૂઆતમાં જ્યારે તેની પાસે બાહ્ય ક્ષેત્ર નથી ત્યારે ક્યારે તો કે જ્યારે બાહ્ય ક્ષેત્ર નથી ત્યારે તો બાહ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ શૂન્ય હોય ત્યારે પી નેટ એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ ધ્રુવીય અણુઓની કેટલી છે શૂન્ય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે આ ધ્રુવીય અણુઓને સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કેવા પ્રકારની અસર થાય એની આપણે વાત કરીએ ધારો કે તમારી પાસે આ દિશામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ધન એક્સ અક્ષની દિશામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ઓકે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં છે ઓકે ચાલો હવે આ ધ્રુવીય અણુઓને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે તો કે આ બધી જ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હતી એનું ધ્રુવીભવન થઈને એવી રીતે ગોઠવાશે કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય ખાસ યાદ રાખજો ધ્રુવીય અણુઓને જ્યારે તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે ધ્રુવીય અણુઓની બધી જ ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર થાય તે રીતે ધ્રુવીભવન થાય છે તો આ હતું ધ્રુવીય અણુઓને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા થતી અસરો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો જો તમે આ ધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે શું થાય તો આવી રીતે કંઈક થશે આ ધ્રુવીય અણુ છે અને આ ધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે પહેલાં આ ધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હતી એ ક્ષેત્રને સમાંતર થઈ જાય એટલે આમ થાય એટલે આપણે કહી શકાય કે આ ધ્રુવીભવન થઈ ગયું
અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે તો એનું ધ્રુવીભવન પણ આમ જ થશે એટલે ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ દિશામાં થઈ ગઈ જુઓ ખ્યાલ આવ્યો ઓકે સેમ આ આ તો એક જ દિશામાં જ હતો એટલે આનું ધ્રુવીભવન થોડુંક જ થશે ઓકે તો ઇનશોર્ટ કહી શકાય કે બીજા ધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન પણ ક્ષેત્રને સમાંતર થશે એટલે એની ડાયપોલ મોમેન્ટ પણ ક્ષેત્રને કઈ દિશામાં થશે એક જ દિશામાં થશે ખ્યાલ આવ્યો આવી રીતે બધા જ ધ્રુવીય અણુઓ માટે આમ થશે ખ્યાલ આવ્યો ઓકે તો બધામાં અહીંયા ધન વીજભાર અને અહીંયા ઋણ ધન વીજભાર અને ઋણ વીજભાર અહીંયા ધન અને અહીંયા ઋણ ધન અને અહીંયા ઋણ બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં થાય અને એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થાય તે રીતે એનું ધ્રુવીભવન થાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે શરૂઆતમાં પી નેટ અસ્તવ્યસ્તને કારણે કેટલી હતી ઝીરો અહીંયા આગળ પી નેટ બધી કઈ દિશામાં છે એક જ દિશામાં છે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ત્યારે પી નેટ એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ હશે ખ્યાલ આવ્યો અને એ પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં હશે એટલે બંને કઈ દિશામાં હશે એક જ દિશામાં હશે એટલે બંને એક જ દિશામાં હોવાને કારણે કહી શકાય કે પી નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો આમાં અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન કઈ રીતે થાય એ અલગ મુદ્દો છે અને ધ્રુવીય અણુઓમાં ધ્રુવીભવન કઈ રીતે થાય એ એક અલગ મુદ્દો છે ખ્યાલ આવ્યો એટલે બંનેમાં અલગ અલગ કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ બરાબર ક્લિયર રાખવાનો છે કઈ રીતે હતો તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ હતું અધ્રુવીય અણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્તા થતી અસરો અને આ હતું ધ્રુવીય અણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુક્તા થતી અસરો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે આપણે થોડીક આગળ વાત કરીએ તો મિત્રો તમારે આ શબ્દ સમજવાનો છે રેખીય સમદ્વિધર્મી ડાયઇલેક્ટ્રિક એટલે શું આગળની વાત કરીએ તો રેખીય સમદ્વિધર્મી ડાયઇલેક્ટ્રિક એટલે શું તો આપણે અધ્રુવીય અણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો ત્યારે અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન થયું એવું આપણે કહી શકાય ને કે અધ્રુવીય અણુઓમાં પહેલાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રકો એક બિંદુએ સંપાત થતા હતા જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈને એક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે ખ્યાલ આવ્યો અહીંયા આગળ લખેલું છે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આપણે રેખીય સમદ્વિધર્મી એટલે શું તો કે જ્યાં આપો અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એમાં તમે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકો ત્યારે શું થાય તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એટલે ડાયપોલ મોમેન્ટની દિશા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક જ દિશામાં થાય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો બંને એક જ દિશામાં હોય અને આ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય એટલે શું તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જેમ વધારે તેમ ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય કેમ તો કે બંને ધન અને ઋણ વીજભાર હજુ વધારે કેવા થાય છૂટા પડે એટલે બે વચ્ચેનું અંતર વધે તો ડાયપોલ મોમેન્ટ વધશે ખ્યાલ આવ્યો એટલે એવું કહી શકાય કે રેખીય સમદ્વિધર્મી ડાયઇલેક્ટ્રિક એટલે શું તો કે જ્યારે અધ્રુવીય અણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેનું ધ્રુવીભવન થઈને ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રને સમાંતર થાય અને ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય તેને રેખીય સમદ્વિધર્મી ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો બરાબર યાદ રાખજો રેખીય સમદ્વિધર્મી ડાયઇલેક્ટ્રિક એટલે શું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે આગળ વાત ઓકે તો હવે આપણે ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય તેની આપણે વાત કરીએ ધ્રુવીભૂત થવું એટલે બે ધ્રુવો છૂટા પડવા ઓકે ડાયઇલેક્ટ્રિક પદાર્થ કે આપણે વાત કરેલી અને એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા એમાં બે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ બંનેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હતા ખ્યાલ આવ્યો અને એનું ધ્રુવીભવન આપણે ભણી ગયા હમણાં જ ભણી ગયા ઓકે ચાલો તો એને લીધે અંદરના ભાગમાં એટલે કે ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય તે ઓકે
विद्यार्थी मित्रों तमारे सौथी मोस्ट आईएमपी बे टॉपिक याद रखवाना छे आवडा जे वाक्य बोलो छू ते अवाहक पदार्थ कोने कहेवाय अने सुवाहक पदार्थ कोने कहेवाय सुवाहक कोने कहेवाय एनी आपणे वात करेली के जेनी एटले जे पदार्थनी अंदर कायम विद्युत भार के विद्युत क्षेत्र होतो नथी एटले के सुवाहक एने जी कहेवाय के हमेशा अंदरना भागमां एटले पदार्थनी अंदरना भागमां विद्युत क्षेत्र अने विद्युत भार हमेशा केटलो होय शून्य होय ख्याल आव्यो एटले अंदरना भागमां विद्युत क्षेत्र होतुं नथी एने सुवाहक कहेवाय अने अवाहक एने कहेवाय के अंदरना भागमां विद्युत क्षेत्र थोड़ूक होय છે એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય એને આપણે અવાહક પદાર્થ પણ કહી શકાય એટલે અહીંયા આગળ અવાહક એટલે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ એને પણ કહેવાય કે અંદરના ભાગમાં નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય એટલે ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય તેને આપણે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહીશું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થ આને પણ કહેવાય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય નહીં ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો એને આપણે અવાહક પદાર્થ અથવા ડાય ઇલેક્ટ્રિક પદાર્થ પણ કહીશું ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય અને કઈ રીતે ફેરફાર થાય એની આપણે વાત કરીએ એટલે એવો હમણાં જ આપણે ધ્રુવીય અને અધ્રુવીય એક ધ્રુવીય અને અધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ધ્રુવીય અને અધ્રુવીય આ બંને અણુઓનું ધ્રુવીભવન થાય એવું આપણે ભણી ગયા આ બંને અણુઓનું શું થાય ધ્રુવીભવન થાય ખેલાવો આ વસ્તુમાં ઓકે અને એ ધ્રુવીભવનમાં પણ આપણે સમદિગ્ધર્મી ડાય ઇલેક્ટ્રિકની વાત કરેલી ખેલાવો સમદિગ્ધર્મી ડાય ઇલેક્ટ્રિક એટલે શું તો કીધેલું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્રને સમાંતર ગોઠવાય એને ડાય એટલે રેખીય સમદિગ્ધર્મી ડાય ઇલેક્ટ્રિક કીધેલું હતું ખેલાવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ ધ્રુવીય અને અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન થાય છે ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે માની લો કે આ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક સમઘન આકારનો હું અધ્રુવીય અણુ લાવું છું માની લો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં એક આ સમઘન આકારનો અધ્રુવીય અણુ લાવવામાં આવે છે એટલે એવો આની અંદર અધ્રુવીય અણુ છે અને જ્યારે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થશે તો કે બધી જ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જશે એટલે આ અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન થશે એવું આપણે હમણાં ભણી ગયા ખ્યાલ આવ્યો કે નહીં ઓકે ચાલો તો બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં થશે એટલે કંઈક આવી ઘટના થાય બરાબર ધ્યાન આપજો આ જે સમઘન છે નક્કર સમઘન છે ખ્યાલ આવ્યો એટલે આની અંદર તમે નાના 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 અધ્રુવીય અણુઓમાં નાના 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 સૂક્ષ્મ કદખંડ લો તો એ કદખંડ સાથે સંકળાયેલી એક ડાયપોલ મોમેન્ટ આવે એવી બીજા કદ સાથે સંકળાયેલી બીજી ડાયપોલ મોમેન્ટ આવે એવી રીતે આખા સમઘનના કદ સાથે સંકળાયેલી કુલ ડાયપોલ મોમેન્ટ આવશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો માની લેવાનું કે આ સમઘનને તમારે નાના નાના ઘણા બધા ટુકડામાં વિભાજન કરો અને કોઈ એક ટુકડાના ધ્રુવીય અણુઓને ડાયપોલ મોમેન્ટ જે દિશામાં છે એવી જે બીજાની ડાયપોલ મોમેન્ટ છે એવી ત્રીજાની જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ખેલાયો આ વસ્તુમાં ઓકે અને બધાની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે એક જ દિશામાં હશે ખેલાયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આમાં આપણે સૂક્ષ્મ કદની કલ્પના કરી ખ્યાલ આવ્યો અને એ સૂક્ષ્મ કદ સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એની પણ આપણે કલ્પના કરી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો તો ઇન શોર્ટ એવું કહી શકાય કે આ સમઘનના નાના સૂક્ષ્મ કદ ખંડ સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ અને એ કદ ખંડ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં બંનેનો ગુણોત્તર લો તો આ ટુકડાનું ધ્રુવીભવન કેટલું થયું એ આપણને મળશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આપણે રેખીય સમદિગ્ધર્મી માટે વાત કરવાની છે રેખીય સમદિગ્ધર્મી ડાય ઇલેક્ટ્રિક માટે
કેટલું ધ્રુવીભવન થાય એટલે એને કહેવામાં આવે પોલરાઇઝેશન, એટલે કેટલું પોલરાઇઝેશન અથવા કેટલું ધ્રુવીભવન થાય. તો પોલરાઇઝેશન એટલે શું? તો કે કદ, એટલે ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ. એટલે આને એવું કહી શકાય કે એકમ કદ સાથે સંકળાયેલી ડાયપોલ મોમેન્ટ, કે જેને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. તો યાદ રાખવાનું, પોલરાઇઝેશનની સંજ્ઞા આવશે કેપિટલ પી. બરાબર ધ્યાન આપજો, પોલરાઇઝેશન એટલે શું? તો કે ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ. ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા આવશે પી, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, સ્મોલ પી, અને કદ આવશે કેપિટલ વી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? પી બે છે, એમાંથી પહેલો પી કેપિટલ પી એટલે પોલરાઇઝેશન, અને સ્મોલ પી એટલે ડાયપોલ મોમેન્ટ, અને કદ એટલે વી. તો પોલરાઇઝેશન એટલે શું? તો કે એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ, કે જેને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સદિશ રાશિ છે, કારણ કે ડાયપોલ મોમેન્ટ કઈ રાશિ? સદિશ રાશિ. કદ અદિશ, પરંતુ આ કઈ રાશિ થશે? સદિશ રાશિ. ખ્યાલ આવ્યો? એટલે પોલરાઇઝેશન એટલે શું? તો કે એકમ કદ દીઠ ઉદ્ભવતી એટલે પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? પોલરાઇઝેશનનો આપણે એકમ લખવો હોય તો પોલરાઇઝેશનનો એકમ ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર હતો, અને કદનો એકમ મીટર ક્યુબ છે. તો મીટર મીટર કેન્સલ, એટલે પરિણામી એકમ થશે કુલંબ મીટર સ્ક્વેર. ઉપર આવે તો મીટર માઇનસ ટુ. તો આ થઈ ગયો એકમ પોલરાઇઝેશનનો એકમ, કુલંબ મીટર માઇનસ ટુ અથવા કુલંબ પર મીટર સ્ક્વેર, એ પોલરાઇઝેશનનો એકમ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો રેખીય સંદિગ્ધર્મી માટે પોલરાઇઝેશન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. કેમ? તો કે જેટલી ડાયપોલ મોમેન્ટ વધારે એટલું પોલરાઇઝેશન વધારે થયું તેમ કહેવાય. કારણ કે આપણે વાત કરેલી કે ડાયપોલ મોમેન્ટ વધારે ક્યારે હોય? જ્યારે બે અણુઓ વચ્ચે, એટલે ધન વીજભાર અને ઋણ વીજભારનું અંતર જેમ વધે તેમ પોલર એટલે કે ડાયપોલ મોમેન્ટ વધે, અને ડાયપોલ મોમેન્ટ વધે તો પોલરાઇઝેશન વધે. તો આપણે એવું કહી શકાય કે પોલરાઇઝેશન જે છે એ, બરાબર ધ્યાન આપજો, પોલરાઇઝેશન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો પોલરાઇઝેશન જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે, એટલે ખાસ યાદ રાખવાનું, પી સમપ્રમાણમાં ઈ. પી એટલે પોલરાઇઝેશન. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, સમપ્રમાણ કાઢો એટલે કોઈ એક અચળાંક મૂકવો પડે, એટલે અચળાંક મૂકીએ કાઇમેક્સ ઈ ઇન્ટુ ઈ. એટલે ખાસ યાદ રાખજો, પી ઇઝ ઇક્વલ ટુ કાઇમેક્સ ઈ, જ્યાં કાઇમેક્સ ઈ એટલે આને એક્સ ઈ, જેને કાઇમેક્સ ઈ અછળાંક કહેવામાં આવે છે. તો કે જ્યાં કાઇમેક્સ ઈને કહેવામાં આવે, ડાઇઇલેક્ટ્રિક એટલે અવાહક, ડાઇઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી, ખાસ યાદ રાખજો, કાઇમેક્સ ઈ એટલે કે ડાઇઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુતીય સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. શબ્દ બહુ લાંબો છે, અથવા ડાયરેક્ટ કહી શકાય ડાઇઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કાઇમેક્સ ઈ ઇલેક્ટ્રિક એટલે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આવા શબ્દ તો આપણે ઘણા બધા આવી ગયા છે, પરમિટિવિટી, પણ અહીંયા આગળ સસેપ્ટિબિલિટી શબ્દ છે. એટલે ખાસ યાદ રાખજો, કાઇમેક્સ ઈને ડાઇઇલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, કાઇમેક્સ ઈ અને પી નો સંબંધ શું છે? ડાયપોલ મોમેન્ટ, સોરી, પોલરાઇઝેશન અને કાઇમેક્સ ઈનો સંબંધ થશે પી ઇઝ ઇક્વલ ટુ કાઇમેક્સ ઈ ઇન્ટુ ઈ, જ્યાં આ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર છે. કાઇમેક્સ ઈની આપણે વાત થઈ ગઈ, અને પી એટલે પોલરાઇઝેશન છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ સંબંધ ખાસ યાદ રાખવાનો છે.
ઓકે ચાલો હવે આપણે વાત કરીએ કે ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય તેની આપણે વાત કરીએ. ખ્યાલ આવ્યો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમને મેં હમણાં કીધેલું તે પ્રમાણે આમાં એક સૂક્ષ્મ કદ ખંડ લો તો એને પોલરાઇઝેશન થાય, બીજા ખંડનું પોલરાઇઝેશન થાય, ત્રીજા ખંડનું પોલરાઇઝેશન થાય. આવા બધા જ પોલરાઇઝેશનને લીધે જે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય એ બધી જ ડાયપોલ મોમેન્ટનો શું કરવાનો? સરવાળો કરવાનો. ખ્યાલ આવ્યો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? અને આપણને પરિણામી ડાયપોલ મોમેન્ટ મળશે. ખ્યાલ આવ્યો વસ્તુમાં? ઓકે, એટલે આપણે જ્યારે અધ્રુવીય અણુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, એટલે માની લો કે તમારી પાસે આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે સમઘન આકારનો ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ, આવો કોઈક, બરાબર ધ્યાન આપજો, સમઘન આકારનો છે, કલ્પના ખાસ કરજો, સમઘન આકારનો જે ડાયઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ સમઘન આકારના ડાયઇલેક્ટ્રિક પદાર્થને મૂકીએ, એટલે અધ્રુવીય પદાર્થને, આ પદાર્થ છે પણ કેવો પદાર્થ છે? અધ્રુવીય પદાર્થ. આ અધ્રુવીય પદાર્થને મૂકીએ એટલે શું થાય? તો કે હમણાં જ થિયરી આવેલી કે બધા જ ધ્રુવીય કે અધ્રુવીય, તો અધ્રુવીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે, એટલે અધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. અને એ કંઈક આવી રીતે હતી. ઓકે, અહીંયા ઋણ વીજભાર, અહીંયા ધન, ઋણ ધન, ઋણ ધન, બધા જ અધ્રુવીય અણુઓમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે, અને બધી કઈ દિશામાં હશે? એક જ દિશામાં ગોઠવાઈ જશે. ખ્યાલ આવ્યો વસ્તુમાં? ઓકે, ચાલો આની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કેવા પ્રમાણ, સોરી, કેવા છે? સમાંતર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં ડાયપોલ મોમેન્ટ પણ છે જ, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બધી કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આની અંદર જુઓ તમે, ધન અને એટલે એક અધ્રુવીય અણુનો ધન વીજભાર અને બીજા અધ્રુવીય અણુઓનો ઋણ વીજભાર એકદમ નજીક નજીક છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આવા એક અણુની આની અંદર તો ઘણા બધા અણુઓ હોય, કારણ કે આપણે વાત કરેલી ને કે આની અંદર તો ઘણા બધા સૂક્ષ્મ કદ ખંડ લેવાના અને એ કદ ખંડ સાથે સંકળાયેલું પોલરાઇઝેશન લેવાનું, ડાયપોલ મોમેન્ટ લેવાની, એટલે ધન અને ઋણ, ધન અને ઋણ, આની અંદર તો એવા ઘણા બધા ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજાથી દૂર જતા હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આવા જે ધન અને ઋણ જે છે એવા અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન તો ઘણું બધું હશે, એમાંથી બે અધ્રુવીય અણુઓમાં એક અધ્રુવીય અણુઓનો ધન વીજભાર અને બીજા અણુઓ અધ્રુવીય અણુઓનો ઋણ વીજભાર એકબીજાની તદ્દન નજીક હશે. ખ્યાલ આવો, આની અંદર તો આવું ઘણું બધું હશે. ખ્યાલ આવો, એટલે બે નજીક નજીક ધન અને ઋણ, ધન અને ઋણ એકબીજાની અસર નાબૂદ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પરિણામી આની અંદર તમે જોવા જશો તો ધન અને ઋણ એકબીજાની તદ્દન નજીક હશે, એટલે કુલ વિદ્યુતભાર તો આનો કેવો હશે? શૂન્ય હશે. ખ્યાલ આવ્યો, પરંતુ આની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો જો તમારે આની આકૃતિ જોવી હોય તો ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજાની અસર નાબૂદ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આની નવી આકૃતિ આવી કંઈક થશે. ઓકે, તો આમાં ધ્રુવીભવન થઈને આની નવી આકૃતિ કંઈક આ રીતે થશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બરાબર ધ્યાન આપજો, અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે આ અધ્રુવીય અણુઓને મૂકેલો, એટલે એની અંદર બધા જ અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન થયું. ખ્યાલ આવ્યો, એટલે આ બધા જ આની અંદર નજીક નજીક રહેલા ધન અને ઋણ વીજભાર, ધન અને ઋણ વીજભાર એકબીજાની અસર નાબૂદ કરશે, પરંતુ સપાટી ઉપર, એટલે આ રીતે ધારો કે આ જે છે અહીંયા આગળ ધન ઋણ બધા ભેગા થઈ ગયા, પણ અહીંયા આગળ ધાર ઉપર જે ઋણ વિદ્યુતભાર હોય એની અસર કોઈ નાબૂદ કરશે નહીં, અહીંયા આગળ જે ધન વિદ્યુતભાર આવ્યો એની અસર કોઈ નાબૂદ કરશે નહીં, પરંતુ આ ધન અને ઋણની વચ્ચે જેટલા પણ ધન અને ઋણ આવશે એ બધા જ ધન અને ઋણ વિદ્યુતભારોને લીધે પરિણામી વિદ્યુતભાર કેટલો થશે? શૂન્ય થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇનશોર્ટ કહી શકાય કે આ ધાર, એટલે આ જે સપાટી જે છે
એ સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર હશે અને આ સપાટી ઉપર ધન વિદ્યુતભાર હશે એટલે આપણે આવું કહી શકાય કે આ જે સમઘન છે એ સમઘનની આ સાઈડની સપાટી ઉપર એટલે આ સપાટી પર આ સપાટી ઉપર સમગ્ર આ સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને આ સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થશે એટલે સપાટી પર વિદ્યુતભાર પ્રેરિત થયો એટલે આને કહેવામાં આવે પૃષ્ઠ પર સતત વિતરણ એટલે આની ઘનતા કઈ આવશે પૃષ્ઠ ઘનતા આવશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં તો અહીંયા આગળ આપણે કહી શકાય કે અહીંયા આગળ બધો ઋણ વિદ્યુતભાર આવશે અને અહીંયા આગળ બધો ધન વિદ્યુતભાર આવશે ખ્યાલ આવ્યો સુવાહકની જેમ આનું ધ્રુવીભવન થતું નથી ખાસ યાદ રાખજો સુવાહકની જેમ આમાં થતું નથી પરંતુ આમાં કંઈક અલગ ઘટના થાય છે જુઓ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો અંદરના ભાગમાં નેટ વિદ્યુતભાર શૂન્ય માત્ર ને માત્ર સપાટી ઉપર અહીંયા ઋણ વિદ્યુતભાર અને અહીંયા ધન વિદ્યુતભાર ખ્યાલ આવ્યો એટલે આ જે સપાટી છે પૃષ્ઠની આ જે સપાટી છે એના ઉપર ધન વિદ્યુતભાર કે ઋણ વિદ્યુતભાર અને આ પૃષ્ઠની સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા ઋણ આવશે અને અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા ધન આવશે એટલે અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા આવશે માઇનસ સિગ્મા પી અને અહીંયા આગળ સંજ્ઞા આવશે પ્લસ સિગ્મા પી તો પ્લસ ઓર માઇનસ સિગ્મા પી એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પણ પી એટલે શું તો કે ધ્રુવીભવન થયું એટલે પોલરાઇઝેશન થયું એને લીધે વિદ્યુતભાર પ્રેરિત થયો આ વિદ્યુતભાર પ્રેરિત વિદ્યુતભાર છે અને પૃષ્ઠ ઘનતા પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એટલે ખાસ યાદ રાખજો પ્લસ ઓર માઇનસ સિગ્મા પીને કહેવામાં આવે પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ખાસ યાદ રાખજો શબ્દ સિગ્મા પીને પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે છે કારણ કે સપાટી ઉપર પ્રેરિત થાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આને કહેવામાં આવે પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ખ્યાલ આવ્યો આ વસ્તુમાં અથવા બીજો પણ શબ્દ આપી શકે બદ્ધ અથવા એને શુદ્ધ ગુજરાતીમાં પ્રેરિત પણ કહી શકાય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં બદ્ધ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લખો તો અહીંયા સિગ્મા બી આવશે પણ આપણે પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા બંનેનો મતલબ એક જ થાય પણ બદ્ધ વિદ્યુતભાર અને પ્રેરિત બંનેનો મતલબ એક જ છે સંજ્ઞા અલગ અલગ છે સિગ્મા પી એટલે પ્રેરિત વિદ્યુતભાર પોલરાઇઝેશનને કારણે જે વિદ્યુતભાર પ્રેરિત થયો એ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કે જેને કહેવામાં આવે પ્લસ ઓર માઇનસ સિગ્મા પી ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો આ સાઈડ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય ને આ સાઈડની સપાટી ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે ખ્યાલ આવ્યો અને પરિણામી ડાયપોલ મોમેન્ટ ધન અને ઋણ પરિણામી ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે જો ધ્યાનથી પી નેટ એટલે કુલ ડાયપોલ મોમેન્ટ બધા જ બદ્ધ વિદ્યુતભારને અને આ ધન અને ઋણ બધા જ બદ્ધ અથવા પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટનો શું કરવાનો સરવાળો અને એ ડાયપોલ મોમેન્ટ જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે ગોઠવાશે સમાંતર ગોઠવાશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ અવાહક એટલે ડાયઇલેક્ટ્રિક પદાર્થનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ધ્યાનથી જુઓ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય ઓકે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ અવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર થોડુંક હશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બંને કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં એટલે આને કહેવાય ઈ આઉટ અને આને કહેવાય ઈ ઇન ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે એટલે બંને કઈ દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એટલે અંદરના ભાગમાં નેટ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે નહીં કે થોડુંક હશે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલા માટે શરૂઆતમાં કીધેલું કે અવાહક પદાર્થ કોને કહેવામાં આવે તો કે જેની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય નહીં એટલે થોડુંક વિદ્યુત ક્ષેત્ર હોય ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલે આપણો સવાલ હતો ધ્રુવીભૂત થયેલા ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર થાય તો વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં થોડુંક હશે ખ્યાલ આવ્યો કારણ કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હશે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર અને અંદર પ્રેરિત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અસર
થોડો ઘણો ફરક હશે એટલે અંદર થોડુંક વિદ્યુત ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું ડાયઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મુક્તા થતી અસરો. ખ્યાલ આવ્યો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કન્ટિન્યુ બે લેક્ચર. આગળના લેક્ચરમાં આપણે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો અને અહીંયા આગળ અવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો. ખ્યાલ આવ્યો? અને અવાહક અને સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા કેવા પ્રકારની અસર થાય તે આપણે સારી રીતે ભણી ગયા. ખ્યાલ આવ્યો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.